હમણાં તો કામમાંથી નવરી જ નથી થતી લાગતી. હા, બહુ જ કામ હોય છે ને એટલે. કેટલા દિવસ પછી આવી. હા, પણ શું કરું, હવે ખબર તો છે. આ મારો ભાઈલો, એ આખો દિવસ ઘરે હોય, કઈ કામ ધંધો કરે નહીં, એટલે પછી હું પણ બહાર નથી જતી. તારા ભાઈની વાત તો કઈક અલગ જ છે, પણ હજી મનમાં મનમાં હું તને યાદ કરતી હતી અને તું આવી ગઈ, એટલે લગભગ તું 100 વર્ષથી થવાની છે. હા, એ વાત તો સાચી કે મારા 100 વર્ષ તો પાકા જ છે. આપણે જો કઈ જ ઉપાધી નથી, ખઈ પીણે મસ્ત એ મોજે મોજ કરવાની. એ વાત તો તારી સાચી છે, પણ સાચું કહું, મને છે ને રાધાબેન તમારી ચિંતા થાય છે. મારી ચિંતા પણ શું કામ? હા, હવે જો આ તો કેવું છે, હવે આ તમારા ઘરમાં છે ને બે બે વહુઓ છે. આ વહુઓ તો હમણાં હમણાં સારી રહેશે, પછી કાલ કોણે જોઈ? આ કાલ ઉઠીને આ તમારી પાસે આટલી બધી પ્રોપર્ટી છે, આટલું બધું બેંક બેલેન્સ છે, કાલ ઉઠીને એના લીધે થઈને તમારા વચ્ચે કંઈક વાદ વિવાદ થાય અને તમારી સાથે અણગમો કરે. અને મેં તો એવું પણ સાંભળ્યું હતું કે આ સિયા છે ને એવી વાતો કરતી હતી, આ ફોનમાં કોઈની સાથે વાત કરતી હશે. કે મને તો જો એ બધું પોસાય જ નહીં, જો મારી સાસુ એવું વર્તશે ને મારી સાથે, તો હું તો એને છે ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ. આ તો શું વાત કરે છે? હા રાધાબેન, મેં મારા કાને સાંભળ્યું ને મારી સગી આંખે જોયું, એ આમ ફોનમાં કોઈની સાથે વાતો કરતી હતી. આ તો મને શું તમારી લાગણી ને તમારી ચિંતા થાય ને, એટલે તમને કહું છું. એ જ તો હું કહું છું કે આ કાલ ઉઠીને કોણે જોઈ? આ વહુ અત્યારે સારી રહેશે, કેમ? કારણ કે ખબર છે બધી પ્રોપર્ટી, ઘરની બધી જવાબદારી, બધું તમારા હાથમાં છે, એટલે તમારી સાથે સારી સારી રહેશે. અને તમે સારું વર્તન નહીં કરો તો છેવટે એ જ થવાનું છે જે એ ફોનમાં બોલી હતી. મને તો વિશ્વાસ નથી આવતો કે મારી સિયા આવું કરી શકે મારી સાથે. ખરેખર એ ફોનમાં કોઈની જોડે આવી વાત કરતી હતી? એ જ તો તકલીફ છે રાધાબેન, કે તમે બહુ જ ભોળા છો. તમે એટલા ભોળા છો ને કે એ તમને છે ને ભોળવાઈ દે છે. સારી સારી વાતો કરે, મીઠી મીઠી વાતો કરે, એટલે તમને તો સિયા સારી જ લાગે. પણ તમને થોડી ખબર કે પીઠ પાછળ આ તમારી બે વહુઓ શું વયા વાતો કરતી હશે. સાચી વાત છે. અરે, મારી બંને વહુઓ તો અત્યાર સુધી મારી સામે ઊંચા અવાજે નથી બોલી, એ પાછળથી આવી રીતના વાતો કરે છે ને. હવે તું જો, સાસુ કોને કહેવાય ને, કે હવે હું એને બતાવું છું મારા નામે ચરી ખાય છે ને. હવે તું જો, મને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરે છે મને. હવે તું જો એ કેવી રીતે આ ઘરમાં રહે છે. અત્યાર સુધી તો એ વહુની જેમ જ રહેતી હતી, પણ હવે એ નોકરાણીની જેમ આ ઘરમાં રહેશે. હા રાધાબેન, આ લોકોને તો છે ને સાસુપણું બતાવવું જ પડે. અને તમે બતાવી જ દો કે તમે કઈ એટલા બી ભોળા નથી કે તમને વેચીને ચણા ખાય આ લોકો. ના 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 ના, ચણાની કિંમત બહુ છે, પણ એમાં મારા મત મુજબ તો હવે આ વાતની મને ખબર પડી ગઈ છે, એટલે માની લે ને કે એમના દિવસો ભરાઈ ગયા. સમજી, પાપનો ઘડો ભરાઈ ગયો છે. હવે તું જો ને આ સિયા સાથે હું શું શું કરું છું. સારું સારું રાધાબેન, હું જઉં છું. આ મારો ભાઈ પાછો આવી જશે ને તો પાછો બૂમા બૂમ. અરે થોડીક વાર બેસ ને, ક્યાં જવું છે? આ તું નથી આવતી ને તો મારો જીવ અંદર અંદર મૂંઝાય છે. અરે આવવાની ઈચ્છા તો બહુ થાય, પણ તમને કહું, આ તમારી વહુઓને હું તમારી પાસે આવીને બેસું છું ને એ નથી ગમતું. રાધાબેન, આ તમને ખબર છે આપણા પહેલા ઘર આગળ રહે છે પેલા કાંતાબેન ને સંગીતાબેન. હા હા. અરે એ બે જણ વચ્ચે શું ઝઘડો થયો, શું ઝઘડો થયો. અરે બે જણ બાથમ બાથી ને મારા અમારી એકબીજાના વાળ પકડીને બાજામ બાજી થઈ ખબર છે ને, આ મને કોઈની પંચાયત કરવી ગમે નહીં, કોઈની વાત કરવી ના ગમે. પણ આ તો તમે મારા બેનપણી જેવા છો ને, એટલે મેં તમને કીધું. ના ના, એ વાત તો છે. અને પેલા ઘેર શું નામ, મને નામ પણ યાદ નથી, એની છોકરી ભાગી ગઈ. બોલો. અરે રે, ઓલું ગાર્ડન પાસે ઘર છે. હા, ઈ જ ઈ. અરે રે, આ અઠવાડિયાથી બહારય નથી નીકળતી. આ એની છોકરી ભાગી ગઈ ને, આ તો હું ત્યાં શું શાક લેવા ગઈ હતી ત્યારે ખબર પડી કે એની છોકરી ભાગી ગઈ. આ તો શું આપણે કોઈને કહીએ નહીં, પણ આ તો શું આ મારા પેટમાં વાત ના રહે ને. પણ આ તો તમે મારા બેનપણી જેવા છો ને, એટલે મેં તમને કીધું. ના ના ના, મને ખબર છે તારી કે તને કોઈની એ વાત કરવી ના ગમે, પણ આ તો હું તારી બેનપણી જેવી છું ને, એટલે તે મને કીધું. આ શું સવાર સવાર પંચાતો કરવાની, મને ગમે જ નહીં, પણ આ તો તમે મારા બેનપણી જેવા છો એટલે કીધું. Thank you.
માથું દુખે છે, આ રોનક આવે ને તો કહું. વાહ રે વાહ, આ પગ થોડાક ટૂંકા કરો. વાહ મહારાણી વાહ, મસ્ત બેઠા છો નહીં તમારે? અને આમ તો તમારે ક્યાં ઘરની કઈ ચિંતા છે અત્યારે? આ હું ને સ્વીટી નકરું કામ કર્યા રાખી, બાકી તમારે તો આમ જો મસ્ત મહારાણી જેમ તૈયાર થઈને આ જટા ખુલ્લી મૂકીને બેસી જવાનું. માથું પકડીને કેમ બેઠી છો? આમ ઘરના કામ કર, જા થોડી વાર બેસવા દો, હમણાં બધા કામ પતાવી દઈ. થાય છે હું પણ. મમ્મી મને માથું દુખે છે બહુ. બોલો લ્યો, આખા ગામ ને માથું દુખાડવા વાળો વ્યક્તિ આજે એનું માથું દુખે છે? વાહ રે વાહ. તમને તો છે ને મમ્મી એક કોઈ વાત થી નહીં પહોંચે. પણ તારે મને પહોંચવું છું કામ જોઈ? હું તારી હા હું છું અને તું તું મારા દીકરાની વહુ, અને વહુ કે હા હું ફૂગી સારું લાગે? હું ભોગવા પણ નથી માંગતી મમ્મી, મને શાંતિ થી થોડી વાર બેસવા દો, શાંતિ લેવા દો, પછી હું બધા કામ કરી નાખીશ. ત્યાંથી વધારે શાંતિ કઈ હોય? આ તને કોણ કઈ હેરાન કરે છે? તારી મમ્મી ના ઘૂંટણ રહી ગયા છે એની તને ખબર નથી? બાઈડી નું માથું દુખે છે એની ખબર છે નઈ? કોણ સાચું બોલે છે કોણ ખોટું બોલે છે આ વાત ની તને ચોખ્ખે ચોખ્ખી ખબર હોય? વાહ બેટા વાહ. જોવા જઈએ તો તને કઈ આમ જાણકારી ખરી કે માણસના મોઢા જોઈને તને ખબર પડી જાય કે કોણ સાચું બોલે છે ને કોણ ખોટું? મને તો તમારું મોઢું જોઈને ખબર નથી પડતી કે તમને ખરેખર ઘૂંટણ દુખે છે કે બાના કરો છો. આ વસ્તુ તો તારી બાયડીને કહેવાની જરૂર છે, એની બધી વાત સાચી અને માની બધી વાત ખોટી. અરે જરાક તો દયા કર, આ આવ, મારે મારા ઘરના કામ કરવા પડે છે અને તારી બાયડી આ મહારાણીની જેમ બેઠી છે. તમ દરરોજ કરે છે ને કામ? એક દિવસ માથું દુખતું હોય તો 10 મિનિટ આરામ નહીં કરવાનો? 10 મિનિટ નહીં, અડધો કલાક થઈ ગયો. હા તો અડધો કલાક થઈ ગયો તો એમાં કયો પહાડ તૂટી પડ્યો છે? કામ તો એ જ કરવાની છે ને છેલ્લે, દરરોજ તમે કરો છો. ઓહો, હા જો રેવા દો, અત્યારે અહીંયા રેવા દો, પછી બેડરૂમમાં તમને ચાવી ચડાઈ દેશે કે મમ્મી તમે આટલું બોલજો, આવું કરજો, તેવું કરજો. અત્યારે પાછી સતી સાવિત્રી બને છે. મમ્મી મેં એવી કોઈ દિવસ ચાવી નથી ચડાવી, કોઈને શાંતિથી વાત જ નથી કરવી. આપણા ઘરને કોઈની નજર લાગી ગઈ છે? આપણી ને આપણી, બીજા કોઈની નથી લાગી. કોઈ નવરું નથી આપણા ઘરને નજર લગાડે. 2 મિનિટ માણસને આરામ નથી. હું મારું કામ કરતો તો ત્યાંથી તમારો અવાજ સાંભળીને આવ્યો. આ તો હું કામ આવ્યો? હું કામ આવ્યો? અમે લોકો લડી લેત ને. એ જ તો વાંધો છે કે બધાને લડવું છે, કોઈને બેસીને વાત નથી કરવી, પ્રેમથી રહેવું નથી. જ્યારે હોય ત્યારે બાયડીની ઢાલ બનીને આવી જાય. સોના તમે એક કામ કરો, મને મેડિસિન લઈ આવી દો, હું પીને બધા કામ કરવા લાગું. સાંભળવા કરતા તો એ જ વધારે સારું રહેશે. તો પછી મેડિસિન લેવાની શું જરૂર છે? એમને એમ કરીને તો હું માનું કે ના ના તને હું બોલું છું થોડુંક મગજમાં વાગે છે. લે ઈ કર હાલ જા. પણ કેવા રંગ બદલે છે ને? લગ્ન પહેલા તો કેવું કહેતા, મારી દીકરી મારા ઘરે આવટલે તને વહુ નહીં દીકરી બનાવીને રાખીશ, અને દીકરીને 5 મિનિટ આરામ કરતા નથી જોઈ શકતા. વાહ રે વાહ. લગ્ન થયા ત્યારે એણે પણ મને એવું કીધું હતું કે હું તમારી દીકરી બનીને જ રહીશ, વહુ બનીને નહીં રહું. બતાઈ એક લક્ષણ ખાલી દીકરીનો બતાઈ મને. તમને થઈ શું ગયું છે? અત્યાર સુધી તો તમને કઈ વાંધો હતો નહીં, દીકરી દીકરી કરતા જતા, હવે અચાનક થી વહુ થઈ ગઈ? હા, કારણ કે મને અચાનક થી એના રૂપ રંગની ખબર પડી ગઈ છે. કાચિંડાની જેમ રંગ બદલે છે તારી આ બાયડી. કોઈ રંગ નથી બદલ્યો, બધા જેમ રહેતા હતા એમ જ છે. તમારી મેન્ટાલિટીમાં કઈક પ્રોબ્લેમ આવ્યો છે, મગજ ખરાબ થઈ ગયું છે તમારું. બસ હવે વધારે નહીં બોલતો, ખોટો મગજ ખરાબ નહીં કરતો મારો. તને મોડું થતું હશે, બાયડી ની મદદ કરાવજે, થોડી કચરો બચરો કાઢી આપજે. બાયડી નો ગુલામ. અરે દીકરા, તું કેમ આમ અચાનક?
કુમાર નથી આવ્યા? ના પપ્પા, એ તો ઓફિસે ગયા છે. મારે નહોતું આવવું ને, તો પણ આવવું પડ્યું. તમને કઈ વાત નહોતી કેવી, તો પણ કેવી પડશે. પપ્પા તમને ખબર છે, મારા સાસુ મને કેટલા હેરાન કરે છે. પણ શું થયું છે? બસ આ ગામ ચડાવે એટલે, ગામ ચડાવે એમનું સાચું માની લે. અને મારી જેઠાણી, એના પિયરમાં પૈસાદારની દીકરી છે, તો એનો ખોફ દેખાડે છે. અરે પણ તારા સાસુ એને કઈ નથી કેતા, કુમાર કઈ નથી કેતા. રોનક તો કેટલું બોલવાના પપ્પા, એ તો બધું સામું કહી દે છે, પણ એનું પણ કઈ નથી ચાલવા દેતા. પણ બેટા, ઘરમાં વિવાદ થાય ને, એવું આપણે નહીં કરવું. થોડું સહન કરી લેવું. કેટલું સહન કરું પપ્પા? તમને ખબર છે ને કે તમારી દીકરી સહન થાય ને ત્યાં સુધી સહન કરે એમ છે. પણ પપ્પા, હવે મારાથી સહન નથી થતું. કેટલું સાંભળું, કેટલા મેળા ટોણા મારે છે, અને હવે તો રોજ. અરે બેટા, આપણે બધું એના બોલ્યા સામે નહીં જોવાનું. એ બોલે ને આ કાનથી પેલા કાને, અને આવી રીતે તું ભાગીને આવતી રહે તો કેટલું ખરાબ લાગે. તો શું કરું પપ્પા? આ બધી વાત હું અંદરને અંદર રાખું ને તો મને મૂંઝારો થવા લાગે છે. અરે બેટા, મગજ ઉપર કઈ નહીં લેવાનું, સાંભળી લેવાનું, ભૂલી જવાનું, બીજું શું. તમને લાગે પપ્પા, પણ જેના પર વીતે ને એને ખબર પડે કે આ બધું મગજ પર કેમ ના લેવું. જો બેટા, સાસરિયામાં શરૂઆતના 5-10 વર્ષ જે સહન કરી લે ને, એને પાછલી જિંદગીમાં બહુ સુખ આવતા મેં જોયા છે. ઠીક છે પપ્પા, તમારું એ જ કેવું છે તો હું હજુ પણ સહન કરી લઈશ. હા બેટા, વડીલોનું માન રાખવાનું અને પરિવારનું ધ્યાન રાખવાનું. બાકી બોલવાથી વિવાદ વધે, સામે બોલવાનું નહીં, ચૂપચાપ સાંભળી લેવાનું. કઈ વાંધો નહીં. ચો બેટા, તારે રોકાવું હોય તો થોડા કલાક રોકાઈ લે, અને પછી તું તારા ઘરે જ. ડાય દીકરી છે, થોડુંક સહન કરતા શીખી. હમ, કેટલું સહન કરવું પપ્પા, તમને શું ખબર કે કેટલું સહન કરવું જોઈએ. બેટા, ઘોર અંધારી કાળી રાત હોય, એનો અંત સૂર્યોદયથી થાય છે. સૂર્યનો ઉદય થાય ને એટલે જે ઘોર અંધારું ક્યાં જતું રહે ખબર પણ નથી પડતી. એમ જ જીવનમાં દુઃખની પાછળ સુખ આવતું જ હોય છે. બસ ધીરજ રાખીને એની રાહ જુઓ. ચલો હસી દો, હસી દો, ચાલો. ધંધામાં ને મોજ મોજ છે તમારે તો. હાલા કરે જો ને, બહુ બહુ કામ કરો તમે. મહેનત માં તમે પાછા નથી પડતા. એમાં થોડું પાછું પડવાનું હોય, મહેનત થી તો આ સંસાર હાલે છે. પણ ઘણા સમયથી મારે તમને એક વાત કરવી હતી, પણ હવે. પણ બોલો ને, કઈ વાત? પૈસા જોતા છે તમારે? ના ના ના, પૈસા વાળી એવું નથી આપણે કઈ. આ વાત જરા એમ છે કે વાત તમારા ભાઈ ની હતી, મારે જરા તમને કરવી હતી. પણ મારા ભાઈ ની તો બોલો ને. તમે પેલા મને પ્રોમિસ કરો કે તમે તમારા ભાઈને એ વાત નહીં કરો. રોનકભાઈ ની વાત કરવી હતી, પણ હવે તમને જરા કેમ કહું. અરે બોલો ને. અને હા,
હું તમને પ્રોમિસ આપું છું કે આ વાત છે ને હું કોઈને નહીં કરું. બસ તમે ગુસ્સો ન કરતા હો પેલા કહું. અરે નહીં કરું. હા હવે એમાં એવું છે ને કે ભોનકભાઈ છે એ યાર આમ થોડુંક કામ ધંધામાં ને એ રીતે નહીં એટલે કામ કરે છે એવું નથી કહેતો, પણ આ તમે જે રીતે મહેનત કરો અને આ રોનકભાઈનું મને એમ નથી લાગતું કે તમે આમથી આમ વાત ગોળ ગોળ ના પહેરવો. જે વાત હોય એ કહો ને. એટલે મને રોનકભાઈ એવું કહેતા હતા કે મારો ભાઈ છે તો કાંઈ કામનો નથી એમ, હાવ નકામો છે. હવે હું એમ વિચારું છું કે તમે આટલી મહેનત કરો છો, આટલું કામ કરો છો, ઘર બાબતે, વ્યવહાર બાબતે, ધંધા બાબતે બધી રીતે તમે સરખું ધ્યાન તો આપો છો, તો પછી રોનકભાઈ આવું કેમ બોલે છે? નહીં એટલે આ તો મને એવું લાગ્યું એટલે કીધું અમે, બાકી એવું કંઈ નથી. રોનકભાઈ કામ કરે છે. એણે મારા વિશે આવું કીધું. હા એટલે એ મને મળ્યા ને તો મને એવું કહેતા હતા કે મારો ભાઈ હવે ઠીક છે, મારો ભાઈ હવે એમાં હું ને આવે કઈ કામ લેખ કરીને તોડી નથી દેતો અને આવું તેવું ને બધું ઘણું બધું કીધું હતું તમારા વિશે. પણ તમને ખબર છે ને કે એણે જ્યારે લેણું કર્યું ત્યારે મેં જ ફેર્યું હતું. મારા ભાઈ મને તમારી બધી ખબર છે. મેં તમને કીધું તો ખરા તમે કેટલી મહેનત કરો છો, પણ હવે ભાઈ તમારા છે એક સાથે ઘરમાં રહ્યો છો તો કદાચ મેં કીધું એવું હોય તમે કામ ધંધામાં ખાલી દેખાડો કરતા હોય. રોનક જ કહેવાનું મન થાય છે. તમને મેં પેલા કીધું હતું કે નહીં તમે ગુસ્સો ન કરતા. મેં તમને કીધું હતું ને ગુસ્સો ન કરતા એટલે આવી આવી વાતો કરે એના મનમાં સમજે છે શું? નાનો ભાઈ મોટો ભાઈ ઈ ભાઈ છે. ભાઈ હોય ને તો ભાઈની જેમ રહેવાય. હા પણ અરે એનાથી ભૂલ થઈ ગઈ હોય હવે જાતું કરી દેવાય હોય આટલી બધી વાતમાં થોડું કાંઈ એમ ગુસ્સો કરાતો હોય છે. એને આટલું લેણું કર્યું હતું ને તો પણ મેં કોઈ દિવસ કોઈની વાત નહોતી કરી. ખબર છે મને ખબર છે કે તમે લેણાની વાત નહોતી કરી એની તમે બધી વાત છુપાવી છે, પણ હવે તમારા ભાઈએ મને આવું હુકામ કીધું હોય છે અને હું પાછો મેં તમને હુકામ કીધું હોય છે હવે તમે બે ભાઈઓ બાદ છો. મને છે ને બધી વાત સમજમાં આવે છે. આ મારું નીસું દેખાડવા માટે બધું કરે છે. એટલે તમને હું નહોતો કહેતો મને ખબર છે. આ હવે તમને મેં કીધું ને એટલે તમે ગુસ્સો કરશો ને હવે તમે બે ભાઈઓ બાદ છો. મારે એવું નહોતું કરાવું કે તમે બે ભાઈઓ બાદો. બોલો હા શું કહું એને ભાઈ કહેવાનું મન નથી થતું. ભાઈ તો તમને કહેવાનું મન થાય છે દેવેનભાઈ. હા સમજ્યા. બાકી હું આનો જવાબ એને આપીશ જ. બરોબર જોજો પાછા બાદ તો નહીં ભલે બાદ. ઢીસીમ ઢીસીમ કરો ઢીસીમ.